नमस्कार दर्शक મિત્રો @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ તો આપણે સૌ એ સીની ગર્જના સાંભળી છે, જેને સાંભળીને સૌ કોઈ થરથર કંપી ઉઠે છે। પરંતુ શું તમે ક્યારે સીની કરગરતી ગર્જના ક્યારે સાંભળી છે? કારણ કે આવા જ કંઈક દ્રશ્યો હાલમાં ગીર ગઢડાના ખીલાવડ ગામેથી સામે આવી છે, જ્યાં એક સાવજ જંગલનો રાજા પડી ગયો હતો 80 ફૂટ ઊંડા કુવામાં, જ્યાંથી મદદ માટે ગર્જના કરતા સીની અવાજ સાંભળીને લોકો ત્યાં દોડી આવ્યા હતા અને 3.5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખ્યા બાદ સાવજને કુવામાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, જેનો વિડિયો સ્થાનિકો દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો અને હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને હવે જો આપણે આના વિશે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલો મુજબ ગીર ગઢડાના ખીલાવડ ગામે પોપટભાઈ હીરાપરાની વાડીમાં અચાનક જ પાણી ભરેલા કુવામાં સિંહ ખાબકતા પોતાનો જીવ બચાવવા માટે બખોલમાં ઘૂસી જતા તેની જાણ ખેડૂત પોપટભાઈને જશાધારા રેન્જના અધિકારી ભરવાડને કરાતા રેસ્ક્યુ ટીમના પ્રતાપભાઈ ખુમાણ સહિતના અન્ય સ્ટાફ ખીલાવડ ગામે દોડી ગયેલા હતા અને બપોરના સમયથી રહીને સાંજના 5 વાગ્યા સુધીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ અને બખોલમાં રહેલી જે સિંહ હતો તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે જશાધારા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોય, નદી નાળા અને કુવાઓની પાણીની સપાટી ઉપર હોય વન્ય પ્રાણીઓ સુરક્ષિત રીતે શિકારની શોધમાં વાડી વિસ્તારમાં આવી ચડતા હોય છે અને પોતાને સુરક્ષિત રાખવા માટે મકાનના ધાબા અગાસી ઉપર ચડી જતા હોય છે અને કૂદવા જતા અકસ્માતે 80 ફૂટ ઊંડા કુવામાં પડી જવાની આ ઘટના બની હતી। ત્યારે વન વિભાગના પણ વન્ય પ્રાણીઓને લઈને બચાવ માટે તકેદારી રાખીને રેસ્ક્યુ ટીમને તૈયાર રાખવામાં આવતી હોવાથી ગીરના વન્ય પ્રાણીઓને બચાવવાની સફળતા મળી હતી। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।